आज आप धोरण छ अंदर विषय गणित अंदर गुणोत्तर को कह नव चेप्टर जे है गुणोत्तर प्रमाण एनी अंदर शीखवा तो कि गुणोत्तर को कहवा तो कि गुणोत्तर अंदर शू आए तो कि गुणोत्तर जे एट्ले कि भांगाकार करने कोईपण बे संख्या हो टूक में भांगाकार अंदर लखवा छेद उड़ाड़वा एने कहवाय गुणोत्तर। आप गुणोत्तर उदाहरण जो हो तो आ रीते करिए कि 18 अने 28 18 अने 28 नो गुणोत्तर मेळवो કે 18 અને 28 નો ગુણોત્તર મેળવવો હોય તો કઈ રીતે મેળવાય? બીજું કશું કાંઈ નથી કરવાનું, તમારે 18 ના છેદમાં 28 લખવાના છે તો કે 18 ના છેદમાં 28। હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના છે તો કે અહીંયા ઉડે છે 9 2 18 થશે, અહીંયા થશે 14 2 28 થશે તો કે આ બબે બબે ઉડી જાય છે। तो हवे जेटला वधाय एने लखवानुं कि 9 ना छेदमां 14 आ तमारो गुणोत्तर मळ्यो। पण गुणोत्तर होय एने दर्शाववानुं कई रीते होय तो आम लखवानुं कि गुणोत्तर बराबर 9 અને 2 ટપકા કરવાના। आ जे 2 ટપકા रिया एने कहेवाय छे गुणोत्तर, एटले के जेम एने बोलाय जेम आपणे केम प्लस माइनस एम निशानी होय एम आ 2 ટપકા छे एने कहेवाय जेम 9 જેમ 14। હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ ક્લાસમાં દસ છોકરા અને 15 છોકરી છે તો છોકરા અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર મેળવો આવી રીતે હોય તો શું કરવું? कि कोई क्लास में 10 છોકરાઓ છે 15 છોકરીઓ છે તો છોકરા અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર મેળવવાનો છે તો પહેલાં તો તમારે શું કરવું પડે? તો કે કુલ વિદ્યાર્થી કેટલા થશે ક્લાસમાં? તો કે 10 છોકરા છે 15 છોકરીઓ છે તો 10 વત્તા 15 એટલે કુલ વિદ્યાર્થીઓ ક્લાસની અંદર કેટલા છે? તો કે 25 છે। હવે એનો ગુણોત્તર મેળવવો તો અહીં લખવાનો ગુણોત્તર બરાબર છોકરાની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા। હવે છોકરાઓની સંખ્યા કેટલી છે? તો કે અહીંયા આપેલી છે 10, સાવ સહેલું ચેપ્ટર છે, અને કુલ વિદ્યાર્થી કેટલા છે? 15। હવે છેદ ઉડે છે 5 2 10 25 5 5 ઉડી ગયા તો વધ્યા કેટલા? તો કે 2 ના છેદમાં 5 તો કે લખવાનું ગુણોત્તર બરાબર 2 જેમ 5। ત્રીજું ઉદાહરણ એવું જ છે, બધાની અંદર ગુણોત્તર એટલે તો ભાંગાકાર જ કરવાનું છે, પણ અમુક વખતે તમને એકમવાળા આપેલા હોય। એકમવાળા એટલે કે કઈ રીતના? તો કે પાછળ સેમી મીમી એવું આપેલું હોય તો હું અહીંયા કરું છું કે 5 સેમી અને 7 મીમી નો ગુણોત્તર કરો તો શું કરવાનું? 7 સેમી છે ને 7 મીમી 5 સેમી છે ને 7 મીમી છે તો શું કરવાનું? કે ગમે જે વસ્તુ આપેલી હોય એને તમારે એક સરખી રાખવાની છે, એટલે કે કાબી સેમીમાં રાખવાના કાબી મીમીમાં રાખવાના।
તો સેન્ટીમીટર હોય અને મિલીમીટરમાં ફેરવવા સહેલા પડે. શું કામ તો કે એક સેન્ટીમીટર હોય તો કેટલા થાય? 10 મીમી થાય. અહીંયા 5 આપેલા છે તો કેટલા થશે? તો કે 50. તો એ લખવાનું 50 મીમી અને 7 મીમી થઈ ગયું બેયનું. હવે બે બી મીમીમાં આવી ગયા. હવે ગુણોત્તર લખી નાખવાનો. તો કે 50 ના છેદમાં 7. તો કે જો છેદ ન ઉઠતા હોય તો એમનું રાખવાનું છે કે જો અહીંયા 7 ના ઘડિયામાં કંઈ 50 આવતા નથી તો શું કરવાનું? એમનું જ રાખવાનું છે, તો છેદ ઉડાડવાના નથી. હવે શું કરી નાખવાનું? ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો કે ગુણોત્તર બરાબર 50:7. ગુણોત્તર બરાબર 50:7. આવી રીતે આપણે કરવાનું છે. ફરીથી આપણે જો પહેલો પ્રશ્ન હતો એની અંદર ખાલી આંકડાઓ જ આપેલા હોય કે 18 અને 28 નો ગુણોત્તર મેળવો, તો કઈ રીતે કરવાનું? તો કે 18 ના છેદમાં 28 કરવાના, છેદ ઉડતા હોય એટલે ઉડાડી નાખવાના. તો જવાબ આવે 9 ના છેદમાં 14. એને લખાય શું ગુણોત્તરમાં? તો કે 9:14. પરીક્ષા આવે ત્યારે પરીક્ષાની અંદર તમને હું વિકલ્પમાં પૂછું કે 5 ના છેદમાં 9 છે એને ગુણોત્તરની અંદર કઈ રીતે લખાય, તો તમારે લખવાનું થાય કે 5 જે કંઈ સંખ્યા હોય એ, એટલે કે આ જે નિશાની છે બે ટપકાવાળી એને કહેવાય છે જેમ. પછી બીજો એવો પ્રશ્ન પૂછ્યો છે ક્લાસની અંદર છોકરાઓની સંખ્યા આટલી છે અને છોકરીઓની સંખ્યા આટલી છે અને ગુણોત્તર તમને અલગ અલગ રીતે માગે. તો કે મેં અહીંયા પૂછેલો છે કે છોકરા અને કુલ સંખ્યાનો ગુણોત્તર, તમને એમ પૂછે કે છોકરી અને કુલ સંખ્યાનો ગુણોત્તર, પછી એમ પણ પૂછે કે છોકરા અને છોકરીનો ગુણોત્તર, તો તમને આવડી જવું જોઈએ. તો એમાં કઈ નથી કરવાનું કે છોકરા અને છોકરીનો કીધો તો કે છોકરાની સંખ્યા 10 છે અને છોકરીની સંખ્યા 15 છે, તો 10 ના છેદમાં 15 છેદ ઉડતા હોય એટલા ઉડાડી દેવાના. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ રીતે જોયું તો તમને અહીંયા એકમ આપેલું છે સેન્ટીમીટર અને અહીંયા આપેલું છે મિલીમીટર. હવે તમને ઘણી વખત તમને ગ્રામમાં કિલોગ્રામમાં એમ આપેલા છે, આપેલા હોય તમારા પાઠ્યપુસ્તકની અંદર છે, એ બધા જ તમારે કરવાના છે. આ મેં મારી રીતે કરાવી દીધા છે. પાઠ્યપુસ્તકની અંદર ખાસ જોવાનું તમારે કે કઈ કઈ રીતે કરી શકાય છે. પછી તમને અહીંયા છોકરા અને છોકરીનો પૂછ્યો છે, એવી રીતે જો તમને ફળનો પૂછ્યો હોય કે કેરીની સંખ્યા 10 છે, કેળાની સંખ્યા 20 છે, નારંગીની સંખ્યા આટલી છે, તો તમને કોઈ પણ પ્રકારનો પૂછે કે ધારો કે એમ પૂછ્યું હોય કે કેરીની સંખ્યા 10 ને ઓલાની 20 ને ઓલાની 30, તો હવે એની અંદર તમને એમ પૂછે કે કેરીનો અને કુલનો ગુણોત્તર કરો, તો કે કુલ સંખ્યાની કેરીનો ગુણોત્તર કરવો હોય તો કે કઈ રીતે કરવાનું? તો કે 10 પહેલાં તો કુલ મેળવી લેવાના. કુલ કેટલા થશે? તો કે 60 થશે. તો 10 ના છેદમાં 60 આવશે. પછી એક એક મીંડું ઉડી દઈ દે, 1 ના છેદમાં 6, એટલે એને જેમમાં લખવું એટલે ગુણોત્તરમાં લખવું હોય તો 1:6 આવી રીતે ગુણોત્તર થશે. ઓકે, હવે આગળના લેક્ચરની અંદર આપણે જોવાનું છે પ્રમાણ કોને કહેવાય એ આપણે આગળના લેક્ચરમાં જોશું.